દીવના વણાકબારા ગામે સરકારી સર્વોત્તમ ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન તથા દીવ જિલ્લા મુખ્ય શિક્ષણ અધિકારી એ.કે. સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક ઉત્સવમાં વર્ષ દરમિયાન શાળાના વિવિધ કાર્યક્રમો, હરીફાઈ તથા જિલ્લા, પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરે વિજેતા વિદ્યાર્થીઓને આવેલા મહેમાનના હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ વર્ષ દરમિયાન શાળાની ઉત્કૃષ્ટ કામગીરી, વિદ્યાર્થીઓની સફળતા, શૈક્ષણિક ક્ષેત્રે ઉપલબ્ધિ વગેરેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પિરામિડ ડાન્સ તથા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે આવેલા સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનું નામ જાહેર કરી બંને વિદ્યાર્થીઓને 1,000 રૂપિયા નકદ રાશિ તથા ઇનામ આપી સન્માનિત કર્યા હતા. સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે તે પણ આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, સાથે વિદ્યાર્થીઓને ઉત્સાહવર્ધન તથા ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા જણાવ્યું, સાથે સફળતા અને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં વણાકબારા ગામના પટેલ, જિલ્લા પંચાયતના સદસ્યો, સાઉદવાડી ગ્રામ પંચાયતના સદસ્ય, પૂર્વ શિક્ષકો તથા ગામના અગ્રણી નાગરિકો સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રદેશની સરકારી શાળાઓમાં વણાકબારાની વડલી માતા સ્થિત શાળાનું પ્રદર્શન દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ રહ્યું છે. કાર્યક્રમનું સંચાલન વિજ્યાબેન અને મેઘનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત પ્રિન્સિપાલ ચંદુભાઈ બારિયાએ કર્યું હતું અને આભારવિધિ તારાબેન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન મહેશભાઈ શિકોતરિયા સહિત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું. મારું નામ ચંદુલાલ બારિયા, હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વણાકબારામાં ઇન્ચાર્જ પ્રાચાર્ય તરીકે કામ કરું છું. આજે શાળા દ્વારા, શાળા પરિવાર દ્વારા વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમાન શંકરભાઈ બારૈયા અને જિલ્લા પંચાયતના મેમ્બરશ્રીઓ, ગામના આગેવાનશ્રીઓ, ગામના પટેલશ્રીઓ અને સારા પરિવારે મળી અને વિદ્યાર્થીએ શાળાના શૈક્ષણિક વર્ષ 2022-23 દરમિયાન જે પણ વિદ્યાર્થીઓએ આ વાર્ષિક ઉત્સવમાં ઇનામ અને ટ્રોફી મેળવી અને એમને પ્રોત્સાહિત કરવામાં આવેલ, સાથે સાથે શંકરશ્રી બારૈયા તરફથી પણ જે શાળાની અંદરમાં બંને વિભાગમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બેસ્ટ સ્ટુડન્ટ તરીકે પસંદ કરી અને એમને પણ રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ, અને મીડિયા કર્મીઓએ પણ અમને સાથ સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ, જે વતી હું દરેકનો સારા પરિવાર વતી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આજે પુષ્કર કાંટી છે અને હું વરંગબારા હાઈ સેકન્ડરી સ્કૂલ, બોય સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું કોડિયાન તાલુકાના કોટા ગામથી અહીંયા ભણવા આવું છું, કારણ કે અહીં દીવનું એજ્યુકેશન સિસ્ટમ એ સારું છે. તેના માટે હું દીવ પ્રશાસનને આભાર માનું છું. અમારી શાળામાં વાર્ષિક ઉત્સવ, એન્યુઅલ ડે ફંક્શન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ 2022-23 થયેલો. તેમાં મને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર હાઈ સેકન્ડરીમાંથી આપવામાં આવ્યો. તેના માટે હું મારા સર અને સ્ટાફ મિત્રોનો આભાર માનું છું. મને આ વર્ષે ઘણા બધા ઇનામો મળ્યા છે. ખેલ ઉત્સવમાં, રમત ઉત્સવમાં ઘણા બધા એવોર્ડો પણ મળ્યા છે અને મને યુટી લેવલે ડમન સિલેક્શન ખેલો ઇન્ડિયા માટે પણ જવા મળ્યું હતું. એના માટે હું ડી પ્રશાસન અને મારી સ્કૂલનો આભાર માનું છું. સોલંકી ગણેશ મહેશ છે. હું GSS બોયસ વણાકબારાનો વિદ્યાર્થી છું. આજે મારી શાળામાં એન્યુઅલ ડે અને
પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ તરીકે આજે એક પ્રોગ્રામ રાખેલો છે, જેમાં હું બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ 2022-23ના સરપંચના વરદસ્તે મને આજે ઇનામ મળેલું છે. મારા મિત્રોને અલગ અલગ કેટેગરીમાં જેમ કે કલા ક્ષેત્રે, રમતગમતમાં ઘણા બધા ઇનામો મળેલા છે. અમારા શિક્ષકો એ અમને ખૂબ પ્રોત્સાહન કરે છે. અમારા મિત્રો અને અમારા શિક્ષકોએ ઘણી બધી આ પ્રોગ્રામમાં મદદ કરી છે અને અમારા શિક્ષકને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.